विद्यार्थी मित्रों नमस्कार। धोरण 8 विषय गण चैप्टर नंबर 9 बेसिक पदावलियों और नित्य संबंध एमां छेल्ला लेक्चर नी अंदर आपणे स्वाध्याय 9.1 जेनी आपणे शुरुआत करी। स्वाध्याय जवाब शून्य मेड़ो पर
चलो बीजा डायग्राम में शू है तो ए माइनस बी बता ए बी अल्पविराम पची एम पूछे बी माइनस सी बता एम पूछे बी सी पांचवा अल्पविराम सी माइनस ए बता एम पूछे तुमने ए सी प्रश्न नंबर चार एनो ए चार आपने शुद्ध आप बार माइनस नौ ए बी वत्ता पांच बी मी
चार है माइनस सात ए बी वत्ता त्रण बी वत्ता बार यहाँ पर भी भूल जाए यहाँ पांच बी माइनस त्रण आपने लास है जो माइनस त्रण पची चार ए माइनस सात ए बी वत्ता त्रण बी वत्ता बार बात करो जो रकम भरे एक बार जोई लो रकम कितनी है चार ए एवो प्रश्न से बार ए माइनस नौ ए बी वत्ता पांच बी माइनस त्रण माथी चार ए माइनस सात ए बी वत्ता त्रण बी वत्ता बार बाद होकर आओ प्रश्न पूछे तो हमें अपने बाद बाकी करवाने से दिया नहीं तो बाद बाकी कर चाहो ना बता ना हमें ऐसे पर अपने बाद बाकी करिए जो शुरू करवाने पहला तो पहला दाग ध्यान से समझो बाकी ना बनने दाग तो बाद बाकी वाला से तुमने बनने को वापस बराबर सात से समझो पहले से काउंट समझो बारे माइनस नौ ए बी बत्ता पांच बी माइनस नौ काउंट करो बाद बाकी कितनी से बाद बाकी निशान काउंट बिजो बिजा काउंट बिजो पर चार ए माइनस सात ए बी वत्ता त्रण बी वत्ता पांच काउंस करो हवे ध्यान राखो उसे खास जहरे बाद बाकी तुमने आप लेनी से त्यार बाद बाकी से निशान से ना पची नो काउंस से से हेमा निशान में फेर मार था बराबर तो हवे कानो काउंस नहीं बा काउंस में बार क्या रखा हो तेरे निशान में जेब फेर मार जाए से खास तुम्हारे ध्यान राखवानी जो हेमा पांच आगे प्लस
संख्या बाद अगर माइनस है माइनस बाद आ तुम्हारा छे नंबर हो जाओ चेक कर लो तुम्हारा जवाब जवाब हमने 8 है माइनस 2ab वत्ता 2b माइनस 5 आ तुम्हारा जवाब इना पछि दाखलो जो तुम विद्यार्थी मित्र प्रश्न नंबर 4 को b तुमने b આપેલો છે 5xy माइनस ત્યારે આધાર
આવો આપણે જવાબ મળે મળે તો કે હા જવાબ આપણે મળ્યો x ની 5 ઘાત x x નું પણ સંખ્યા અલગ અલગ છે જો 4 એટલે બંનેનો ગુણાકાર કરી નાખો અહીંયા 4 છે અહીંયા 2 છે તો કે 4 2 3 જાય 8 મૂકો અહીંયા 8 કેટલો જવાબ મળશે 8 x ની 5 ઘાત ખાસ ધ્યાન રાખવાનું બંને એક પદીનો જે સહગુણક ગુણાકાર કરવો પડે સહગુણક લખો તો લખી શકાય બંને એક પદીના સહગુણકોનો ગુણાકાર કરવો પડે બંને જે ચલ મને આપેલા છે તો આપણે વાત કરી કે ચલના ઘાતાંકનું ધ્યાન રાખો ચલનો ઘાતાંકનું ધ્યાન આપણે અહીંયા રાખો આ તો ક્લિયર કરતા જો આપણે સમજી ગયા છે બરાબર ચલ ચલ આટલું આપણને ખબર છે તો જો આ જે છે આપણે તમને જે કરાયું છે એનો આપણને ખબર છે ક્લિયર તો સેમ ટુ સેમ એક પદી સાથે ગુણાકાર થયો તો સેમ ટુ સેમ મેથડ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થાય એકાદ પદીનું જોઈએ ચલ જો વાત કરીએ દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર જો ખાસ ધ્યાન રાખજો દ્વિપદી નો દ્વિપદી સાથે જ્યારે આપણે ગુણાકાર કીધો છે ત્યારે આપણે શું કરશું તો આપણને એક જ વાત ધ્યાન રાખવાની આપણને એમ છે એમ પેલું પદ x વત્તા y ગુણ્યા a વત્તા b આવી રીતે લખું છું બંનેમાં દ્વિપદી છે પણ બંનેનો ગુણાકાર કરવાનો કીધો છે તો શું કરશો જો સાત સમજો આ પદનો ગુણાકાર આની સાથે પણ થાય અને આની સાથે પણ થાય એટલે આવી તો લખી શકું x કૌંસમાં a વત્તા b પછી શું છે તો કે વત્તા y છે તો કે મૂકો વત્તા y એટલે મૂકું છું વત્તા y કયું પદ આવશે a વત્તા b બંનેનો ગુણાકાર જ આપણે કરવાનો છે જો જ્યારે તમે ગુણાકાર કરો એટલે તરત તમને ખબર પડી જાય બરાબર હવે શું કરવાનું તો કે દરેક પદને ગોઠવી નાખો તો કે x ગુણ્યા a એટલે x છે વત્તા છે x ગુણ્યા b એટલે x b આનો ગુણાકાર આણ્યારી થાય આનો ગુણાકાર આણ્યારી સેમ ટુ સિમ્પલ આનો ગુણાકાર આણ્યારી થાય આનો ગુણાકાર આણ્યારી વત્તા છે મૂકો વત્તા y ગુણ્યા એ એટલે y a વત્તે વત્તે વત્તા y ગુણ્યા b એટલે y b આ આપણો જવાબ પણ હા હજી એક પ્રશ્ન પૂછો કે એક પદીનો દ્વિપદી સાથે જ્યારે તમારો ગુણાકાર કરવો છે તો તમે શું કરશો તો આપણે એમ કહી નાખવાનું બે પદીનો ગુણાકાર છે એમ કહેવાય એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર બરાબર તો આપણે શું કરશું તો એક પદ લખું છું અહીંયા બે એક્સ ગુણ્યા એક પદી અદ્વિપદી તો કે પાંચ વાય વત્તા ત્રણ ઝેડ આવી રીતે હું લખું છું બરાબર જો આવી રીતે હું જ્યારે લખું છું ત્યારે મને તરત ખબર પડી જાય કે મારે કયા પદનો ઉપયોગ કરવો તો જો આ પદનો ઉપયોગ આની આરી થાય અને આની આરી થાય બરાબર તો લખી શકાય ને બે પંચાને દસ એક્સ ગુણ્યા વાય એક્સ વાય વત્તા છે મૂકો વત્તા બે કરીને છ એક્સ ગુણ્યા ઝેડ એક્સ ઝેડ આ જો એક પદીનો એક પદી સાથે ગુણાકાર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર થાય સેમ ટુ સેમ મેથડ દ્વિપદીને ત્રિપદી સાથે ગુણાકાર થાય સેમ ટુ સેમ મેથડ હવે તમને આવડે
एक पदी एक पदी साथे गुणाकार एक पदी नो द्विपदी साथे गुणाकार एक पदी नो त्रिपदी साथे गुणाकार बराबर आना आदर विद्यार्थी मित्रों आपने आपके आपको स्वाध्याय से 9.2 जे